આપણે શીખીશું નિત્ય સમની ઉપયોગીતા બેઝિક પદાવલીઓના ગુણાકારમાં નિત્ય સમનો આપણે ઉપયોગ કરી અને તેના જવાબ સુધી પહોંચવાની અહીંયા આપણે પ્રક્રિયા જોઈશું એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ કાઉસમાં એ વત્તા બી કાઉસનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે એ બી વધતા બીનો વર્ગ આ નિત્ય સમનો ઉપયોગ કરીને કાઉસમાં બે એક્સ વત્તા ત્રણ વાય કાઉસ નો વર્ગ નું સાદુરૂપ આપો આપણે નિત્ય ઉપયોગ કરીશું અને આપેલ રકમનું નું રૂપ આપશું સૌપ્રથમ આપણે આ નિત્ય ધ્યાનમાં રાખી અને તે મુજબ તેનું રૂપ આપીએ આપણી રકમ છે બે એક્સ વધતા ત્રણ વાય પૂરા કાઉસ વર્ગ હવે આપણે નિત્ય મુજબ આગળ વધીએ તો પ્રથમ પદનો વર્ગ અહીંયા પ્રથમ પદ છે બે એક્સ માટે આપણે તેનો વર્ગ લઈશું બે એક્સ નો વર્ગ વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે બે ગુણ્યા પ્રથમ પદ બે એક્સ અને બીજું પદ ત્રણ વાય અહીંયા આપણે વચ્ચે ગુણાકારની નિશાની લખી નથી છતાં પણ ત્યાં ગુણાકાર છે જ અને ત્યારબાદ છેલ્લે અંતિમ પદનો વર્ગ એટલે કે આપણી રકમનું અંતિમ પદ છે વધતા ત્રણ વાય તેનો આપણે વર્ગ લઈશું આગળ વધીએ તો બે એક્સ નો વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે ચાર નો વર્ગ 2 નો વર્ગ ચાર અને x નો વર્ગ વત્તા બે ગુણ્યા બે એક્સ ગુણ્યા ત્રણ વાય તેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે બાર એક્સ વાય બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય એટલે કે બાર એક્સ વાય અને ત્યારબાદ અંતિમ પદ ત્રણ નો વર્ગ મેળવીએ તો તે આપણને મળશે નવ નો વર્ગ એટલે કે વર્ગ નવ અને વાય નો વર્ગ તો આ રીતે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને જવાબ મેળવ્યો ચાર એક્સ વર્ગ વત્તા બાર એક્સ વાય વત્તા નવ વાય નો વર્ગ જ સાદુરૂપ આપણે નિત્ય સમના ઉપયોગ વિના પણ આપી શકીએ કઈ રીતે તે જોઈએ આપણી રકમ છે બે એક્સ વત્તા ત્રણ વાય પૂરા કાઉસ નો વર્ગ એટલે કે આ કાઉસ બે વખત ગુણાકારમાં છે બે એક્સ વત્તા ત્રણ વાય એને ગુણ્યા બે એક્સ વત્તા ત્રણ વાય

તો બે એક્સ ગુણ્યા બે એક્સ એનો જવાબ આવશે અને અંતિમ બે પદ ત્રણ વાય ગુણ્યા ત્રણ વાય એનો જવાબ આવશે નવ વાય વર્ગ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વત્તા છ એક્સ વાય અને વત્તા છ એક્સ વાય બંને સજાતીય પદો છે અહિયાં બંને પદ વત્તા છે એટલે આપણે તેમનો સરવાળો કરીશું પહેલું પદ ચાર એક્સ વર્ગ એનું કોઈ સજાતીય પદ નથી એટલે તે જેમનું તેમ છ એક્સ વાય વધતા છ એક્સ વાય બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે બાર એક્સ વાય અને અંતિમ પદ નવ વર્ગ એનું પણ કોઈ સજાતીય પદ ન હોય તેને પણ જવાબમાં આપણે તેમનું તેમ રાખી દેસું એટલે આપણને જવાબ મળશે ચાર એક્સ વર્ગ વધતા બાર એક્સ વાય વધતા નવ વાય વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બંને રીતે આપણે ગુણાકાર કર્યો તો આપણને એક સરખો જ જવાબ મળ્યો છે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને બે સ્ટેપમાં જવાબ સુધી પહોંચી ગયા જ્યારે નિત્ય સમના ઉપયોગ વિના આપણે લગભગ ચાર સ્ટેપ કરવા પડ્યા છે તો આ રીતે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે ઝડપથી દાખલાના જવાબ સુધી પહોંચી જઈએ આપણી પાસે બીજો નિત્ય સમ છે એ ઓછા બી પુરાકાશનો વર્ગ બરાબર એ વર્ગ ઓછા બે બી વત્તા બી વર્ગ આ નિત્ય ઉપયોગ કરીને ચાર પી ઓછા ત્રણ ક્યુ પૂરા કાંસનો વર્ગ નું સાદુરૂપ આપો સૌપ્રથમ આપણે આ નિત્ય ધ્યાનમાં રાખી અને તે મુજબ તેનું સાદુરૂપ આપીએ આપણી રકમ છે ચાર પી ઓછા ત્રણ ક્યુ પૂરા કાંસનો વર્ગ તો સૌથી પહેલા આપણે પ્રથમ પદનો વર્ગ કરશું અહીંયા પ્રથમ પદ છે ચાર તેનો વર્ગ ત્યારબાદ આપણે બે ગુણ્યા પેલું પદ ગુણ્યા છેલું પદ કરશું પરંતુ તેની નિશાની છે ઓછાની આપણે નિત્ય સમને યાદ કરીએ તો આપણને ખબર પડશે કે વચ્ચેના પદમાં નિશાની હંમેશા ઓછાની આવે છે જ્યારે આપણે એ ઓછા બી પુરાકાંશનો વર્ગ આ નિત્ય સમ મુજબ સાદુરૂપ આપીએ ત્યારે વચ્ચેના પદમાં નિશાની હંમેશા ઓછાની આવશે એટલે કે ઓછા બે ગુણ્યા પ્રથમ પદ ચાર પી ગુણ્યા બીજું પદ ત્રણ ક્યુ અને છેલ્લે હંમેશા વત્તાની નિશાની અને છેલ્લા પદનો વર્ગ એટલે કે ત્રણ ક્યુનો વર્ગ ચાર પીનો વર્ગ એનો જવાબ આવશે સોળ પીનો વર્ગ કારણ કે ચારનો વર્ગ એટલે સોળ અને પીનો વર્ગ બીજું પદ ઓછા બે ગુણ્યા ચાર પી ગુણ્યા ત્રણ ક્યુ એટલે કે ચોવીસ પી ક્યુ અને અંતિમ પદ ત્રણ ક્યુ કાઉસ વર્ગ એટલે કે ત્રણનો વર્ગ નવ અને ક્યુનો વર્ગ તો આ રીતે આપણે નિત્ય મદદથી જવાબ મેળવ્યો વર્ગ એટલે કે ચાર પી ઓછા ત્રણ ક્યુ એને આપણે ગુણસુ ચાર પી ઓછા ત્રણ ક્યુ વડે વિભાજનના નિયમ મુજબ પહેલા પ્રથમ પદને પહેલા પદ સાથે ગુણીએ એટલે કે ચાર પી ગુણ્યા ચાર પી